ઓકે તો ત્રીજો પ્રોબ્લેમ સ્ટાર્ટ કરીએ. ત્રીજો પ્રોબ્લેમ કંઈક આવો છે. ડ્રો ધી આર્કિમીડિયન સ્પાઇરલ ફોર 1 and 1/4 રિવોલ્યુશન. અહીંયા રિવોલ્યુશન જે છે એ નંબર ઓફ રિવોલ્યુશન આપેલા છે તમને 1 and 1/4, અને મતલબ થશે 5/4, અને મતલબ થશે 1.25 રિવોલ્યુશન ઇન જે ડાયરેક્શન આપેલી છે એ ડાયરેક્શન આપેલી છે ક્લોકવાઇઝ દિશામાં, 2 રેડિયસ આપેલી છે ફરીથી, અને એ જે રેડિયસ ત્રિજ્યા આપેલી છે એ ત્રિજ્યાની વેલ્યુ છે 55 and 10. તો ફરીથી સમય બચાવવા માટે અહીંયા મેં 2 સર્કલ પહેલેથી ડ્રો કરેલા છે. પહેલું સર્કલ છે 10 mm, ફર્સ્ટ 10 mm સર્કલ, સેકન્ડ લાર્જર સર્કલ આપેલું છે તમને 55, તો બીજું સર્કલ દોરેલું છે 55, અને સેમ આગળની પ્રોસેસ પ્રમાણે એના પાર્ટ કરેલા છે 8 પાર્ટ્સ. પણ આ કેસમાં પ્રોબ્લેમ એ થશે કે નંબર ઓફ રિવોલ્યુશન 1ના બદલે આપેલા છે તમને 1.25. તો જે પાર્ટ્સ આપણે અથવા તો નંબરિંગ કરવું પડશે એ નંબર થશે 8 × 1.25, અને એ આવશે 10. અને 10 નંબર્સ આપવાના છે, અને એ દિશા ડાયરેક્શન આપેલી છે તમને ક્લોકવાઇઝ. તો ક્લોકવાઇઝ સ્ટાર્ટ કરીએ તો પોઈન્ટ P 1, 2, 3, 4, 5, 6, 7. ફરીથી લાસ્ટ પ્રોબ્લેમમાં, બંને પ્રોબ્લેમમાં આપણે 8 પર આવીને સ્ટોપ થતા હતા, કારણ કે અહીંયા પોલ્યુશન આપેલું હતું તમને 1, આ કેસમાં આપણને આપેલું છે 1.25. તો પાર્ટ્સ થશે 10, તો અહીંયા પોઈન્ટ્સ પણ આપણે વધારવા પડશે 0.9 and 0.10. ફરીથી આ કેસમાં મેજર પ્રોબ્લેમમાં ચેન્જ કરેલો છે કે નંબર ઓફ કન્વોલ્યુશન 1ના બદલે મેં આપેલું છે 1.25, તો એના માટે પાર્ટ્સ પણ મારા ઇન્ક્રીઝ થશે 8ના બદલે 10. મતલબ મારો જે કર્વ છે એ કર્વ 1 રોટેશન પછી અટકવાનો નથી, એ કર્વ મારો આગળ વધશે અને 90 ડિગ્રી એટલે કે ક્વાર્ટર, ચોથા ભાગનું સર્કલ હજુ આગળ કવર કરશે. તો ફરીથી પ્રોસેસ 8 પર અટકવાનું નથી, આ કેસમાં મારા નંબર આવશે 10 સુધી. સેમ વસ્તુ, પાર્ટ્સ 10 આવેલા છે, તો ફરીથી આ પોઈન્ટથી લઈને આ પોઈન્ટ સુધીની લાઈન મારે ડિવાઈડ કરવી પડશે 10 equal parts, અને એ જે ડાયમેન્શન છે એ ડાયમેન્શન કેલ્ક્યુલેશન વાઇઝ પણ જુઓ તો 55 − 10, તો એ આન્સર આવશે 45, અને 45 ÷ 10 એ પાર્ટ ડાયરેક્ટલી પોસિબલ છે નથી, સ્કેલ પર પોસિબલ નથી. તો એ પાર્ટને ડિવાઈડ કરવા માટેની પ્રોસેસ તમને ખ્યાલ હશે કે આ જે લાઈન છે ફ્રોમ ધીસ પોઈન્ટ ટુ ધીસ પોઈન્ટ, આ લાઈનના 10 equal parts કરવા માટેની પ્રોસેસ. તમે ત્યાંથી એક લાઈન ડ્રો કરશો એક એંગલ પર, અને ત્યાં પોઈન્ટ લેશો 5 5 mm પર 10 પોઈન્ટ, નેક્સ્ટ આ એન્ડ પોઈન્ટને એન્ડ પોઈન્ટ સાથે કનેક્ટ કરશો, ફરીથી એન્ડ પોઈન્ટથી એન્ડ પોઈન્ટ રોલર સ્કેલની મદદથી જોઈન્ટ કરશો. રોલરને તમે સ્લાઇડ કરતા જાઓ, હરેક પોઈન્ટ પરથી લાઈન ડ્રો કરતા જાઓ, તો તમને પોઈન્ટ મળશે 10 અલગ અલગ પોઈન્ટ તમારી 45 mm લાઈન પર. બેઝિક તમારો આ પ્રોબ્લેમ છે, હાઉ ટુ ડિવાઈડ અ લાઈન ઇન ટુ ઇક્વલ પાર્ટ. કોઈપણ લાઈનના કોઈપણ નંબરમાં ભાગ કરવા હોય તો એના માટેની આ સિમ્પલ પ્રોસેસ છે. ફરીથી યાદ હોય તો નંબર આપવાના છે અંદરથી બહારની તરફ, અને છેલ્લી પ્રોસેસ આર્ક ડ્રો કરવા માટે
સેન્ટર 0 થી 1 અને લાઈન આવશે મારી 1 નંબર સુધી 1 સેકન્ડ ટાઈમ 0 થી લઈને 2 તો આર્ક ડ્રો કરવાની છે મારે પોઈન્ટ નંબર 2 સુધી એ જ રીતે પ્રોસેસ આગળ વધારીએ 0 થી 3 તો લાઈન પણ બનશે મારી પોઈન્ટ નંબર 3 લાઈન પર એ જ રીતે 0 થી 4 4 0 થી 5 અહીંયા પણ 0 થી 5 6 6 7 7 હવે 8 પોઈન્ટ નંબર 8 ફિક્સ છે આ પોઈન્ટ તો એ પોઈન્ટ રહેશે અહીંયા આગળનો પોઈન્ટ નંબર 9 તો એ 9 ફરીથી આગળ આવશે 1 એન્ડ 9 અહીંયા બંને પોઈન્ટ મિક્સ છે તો અહીંયા પણ આવશે પોઈન્ટ નંબર તમારો 9 અને પોઈન્ટ નંબર 10 એઝ ઇટ ઇઝ તો પોઈન્ટ્સના નામ આપીએ તો 0 P1 P2 P3 P4 5 6 7 પોઈન્ટ નંબર 8 P8 P9 અને આ લાસ્ટ પોઈન્ટ આવશે P10 તો આગળ કહ્યું એ પ્રમાણે મારો જે સ્પાઇરલ કર્વ છે એ અહીંયાથી અહીંયા પૂરો થવાનો નથી એ હજુ ફોર્થ ક્વાર્ટર ચોથા ભાગનું સર્કલ કવર કરશે તો આ પ્રમાણે તમારો કર્વ સ્ટાર્ટ થશે અંદરથી ક્લોકવાઇઝ દિશામાં અને આગળ વધશે અને એન્ડ થશે પોઈન્ટ નંબર તો જોઈન્ટ્સ કરીએ તો બરાબર તો આ કર્વનું નામ આવશે ફરીથી ક્લોકવાઇઝ સ્પાઇરલ હોપ કે અહીંયા તમને જે કોન્વોલ્યુશન વધારે આપેલા હતા એના પરથી પ્રોસેસમાં શું ચેન્જ થાય ખ્યાલ આવી ગયો છે આગળના પ્રોબ્લેમમાં 0 પોઈન્ટથી આપણો પોઈન્ટ સ્ટાર્ટ થતો હતો કર્વ અને એન્ડ પણ થતો હતો સેમ લાઇન પર પણ જ્યારે કોન્વોલ્યુશન વધારે હોય એનો મતલબ કે કર્વ પણ તમારો વધારે આવી શકે જો અહીંયા 1.25 એના બદલે 2 રોટેશન આપેલા હશે તો કર્વ પણ તમારો બનશે આ રીતે આ થશે 1 રોટેશન જે લાઇનથી સ્ટાર્ટ એ લાઇન પર સ્ટોપ જો 2 રોટેશન હશે તો કર્વ તમારો થશે સેકન્ડ ટાઈમ અહીંયા પર ક્લોઝ જો 3 રોટેશન હશે તો કર્વ બનશે તમારો 3 રોટેશન તો આ પ્રમાણે સ્પાઇરલ કન્ટિન્યુઅસલી ઇન્ક્રીઝ થતો રહે છે અને પોઈન્ટ્સ તમને જે પણ આપેલા હશે એ પ્રમાણે તમારે કેલ્ક્યુલેટ કરવા પડશે નંબર ઓફ પાર્ટ 8 કરીએ તો 8 ઇન્ટુ નંબર ઓફ રોટેશન્સ આશા છે કે તમને આ પાર્ટ્સ કઈ રીતે કરવા આ ટાઈપનો ચેન્જ આવે તો શું ચેન્જ આવશે એ તમને ખ્યાલ આવી જશે